नमस्कार विद्यार्थी मित्रों, हूँ छु संदीप सर। आज आप जोईशु धोरण 11 नु उदाहरण 3.4। तो 3.4 उदाहरण में शू आपेलू छे कि एक बिल्डिंग आपेली छे, जे बिल्डिंग नी जमीन थी ऊंचाई आपेली छे 25 मीटर। अने ए बिल्डिंग नी ऊपर जे छत छे, अहीं 25 मीटर ऊंचाई जे छे, त्यांथी एक दड़ो उछाड़वानो छे। એ જે દડો ઉછાળવામાં આવશે તેનો પ્રારંભિક વેગ છે 20 મીટર પર સેકન્ડ। V0 થઈ જશે 20 મીટર પર સેકન્ડ। તો હવે તમને બે ક્વેશ્ચન પૂછેલા છે કે આ દડો કેટલી ઊંચાઈ સુધી ઉપર જશે, અને તે ઊંચાઈ જમીનથી પૂછેલી છે। એમ જોવા જાય તો ઘણા વિદ્યાર્થી અહીંથી જ ગણશે, પરંતુ જે જવાબ આપેલો છે તે જમીનથી કેટલી ઊંચાઈ સુધી જશે, તો તમારો જે ઊંચાઈનો જવાબ આવશે તેમાં તમારે 25 મીટર ઉમેરવા પડશે। ત્યારબાદ બીજો સવાલ જે પૂછેલો છે કે આ દડો એક વખત અહીંથી ઉપર જશે, ઉપરથી ફરી પાછો નીચે આવે તો કુલ કેટલો સમય લાગશે, એવો ક્વેશ્ચન પૂછેલો છે। તો આપણે બંને જવાબ વારાફરતી ગણીએ છીએ। તો પહેલા સવાલ માટે જોજો, એ વાત તો ફિક્સ છે કે દડો ઉપર ફેંકેલો છે એટલે ઉપર જશે, ને ઉપર જશે તો એ આમ એની ગતિ જશે, આમ ઉપર જઈને શું થશે, કોઈ પણ વસ્તુ તમે ઉપર ફેંકો તે એ અટકશે ને ફરી પાછી ક્યાં આવશે, નીચે। તો અહીંયા અટકી જાય છે ને ત્યાંથી પછી ક્યાં આવશે, નીચે। બટ આપણે શરૂઆતમાં શું ગણવાનું છે, આટલું અંતર, યાને કે આટલું ડિસ્ટન્સ ગણવાનું છે। તો એ અંતર ગણવા માટે આપણી પાસે કયું સૂત્ર કામ લાગશે, તો ગતિના 3 સમીકરણો છે, V=V0+AT, D=V0D+1/AT² ને AD=V²-V0² તો અહીં જોવા જાય તો એ 3 સમીકરણમાંથી ત્રીજું સમીકરણ કામ લાગશે। કેમ? કારણ કે આપણી પાસે અત્યારે કોઈ સમય નથી, માત્ર બે જ વસ્તુ છે, V0=20 મીટર પર સેકન્ડ, અને આપણને ખબર છે જ્યારે કોઈ પણ પદાર્થ મહત્તમ ઊંચાઈ પહોંચશે ત્યારે તેનો વેગ કેટલો થઈ જશે, 0, એટલે કે અંતિમ વેગ આવશે 0। ને કોઈ પણ પદાર્થ ગુરુત્વાકર્ષણથી વિરુદ્ધ દિશામાં જતો હોય, એક વખત તેને ફેંકી દીધો ને ત્યાર પછી જો તે વિરુદ્ધ દિશામાં જતો હોય, ગુરુત્વાકર્ષણ નીચે તરફ લાગે છે, ઉપર તરફ જતો હોય, ત્યારે A=, શું મૂકી દેવાનું, -G, એટલે કે એનો પ્રવેગ કેટલો થઈ જશે, ગુરુત્વ પ્રવેગ જેટલો, પરંતુ માઇનસ કેમ, કારણ કે તે વિરુદ્ધ દિશામાં જાય છે। તો હવે આપણે સમીકરણ મૂકીએ, AD=V²-V0² તો અહીં જોવા જાય તો આ 2 A=, કેટલું મૂકવાનું છે, -G, એટલે કે -G ની વેલ્યુ 10, 9.8 લેવાની હોય છે, પરંતુ તમે અહીંયા 10 લઈ શકો છો। D તો તમારે ગણવાનું છે, V² તો આપણને ખબર છે 0² - V0, એ કેટલું છે, 20² તો આ થઈ જશે -20D, આ માઇનસ, આ શું થઈ જશે, 20² એટલે 20×20, તો અહીંથી એક 20 કેન્સલ થઈ જશે, છેદમાં આવશે એટલે કેન્સલ થઈ ગયું, બંને સાઈડથી માઇનસ પણ નીકળી જશે, સો D=, કેટલું થઈ જશે, 20 મીટર। તો આ 20 મીટર અંતર ક્યાંથી ગણવાનું છે, અહીંથી આટલું અંતર આપણને શું પૂછેલું છે, જમીનથી દડાનું અંતર એ કેટલું થઈ જશે, પેલું 25 + 20 એટલે કેટલું થાય, 45 મીટર। તો આ એક ભાગ આપણો પતી ગયો કહેવાય। હવે બીજા ભાગ માટે આપણે સમય ગણવાનો છે કે આ દડો જ્યારે અહીંથી અહીંયા ને ફરી પાછો અહીંથી અહીંયા સુધીની જર્ની કરશે, યાને કે દડો નીચે આવે આમ, તો એક વખત આ સમય ને બીજો આ સમય, બે સમય ગણવાના છે, તો આ સમયને આપણે T1 કહી દઈએ ને આ સમય થઈ જશે T2। તો એ કેવી રીતે ગણાશે જોજો, તો હવે T1 ગણવું હોય તો આપણી પાસે છે V0, V=0 ને A=-G ને T। તો આપણે પહેલું સમીકરણ જો યાદ કરીએ, V=V0+AT, તો એનાથી પહેલો T1 મળી જશે, V=V0+AT, ટીની જગ્યાએ આપણે મૂકી દઈએ T1, કારણ કે આપણે એને આ સમયને T1 કીધેલું છે। તો હવે V તો આપણને ખબર છે કેટલું છે, 0, V0 કેટલું છે, 20, એની જગ્યાએ -G, એટલે કે -10 T1, આ માઇનસ
प्लस माइनस माइनस से ऐसे ये माइनस दस टी वन के बाद जैसे पहली साइड है तो दस टी वन इज इक्वल टू वीस, तो टी वन इज इक्वल टू वीस ना छेद में दस एट के रही जैसे बे सेकेंड। तो आ तो मिली गया आपने पहलो समय। हवे बीजो समय ते जोवा माटे जो जो शू करवानो छे आ अहीं थी अहींनू एनू जर्नी पती गई, हवे नवी जर्नी स्टार्ट थशे क्या थी ऊपर थी। તે ઉપરથી કોઈ પણ જર્ની સ્ટાર્ટ થાય તે શું થઈ ગયું હવે મુક્ત પતન છે। તો મુક્ત પતનમાં પદાર્થ ક્યાં આવશે નીચે અહીંયા। તો મુક્ત પતન માટે હંમેશા યાદ રાખો શું થશે પ્રારંભિક વેગ ઝીરો અંતિમ વેગ આપણને ખબર નથી। કોઈને એમ થાય કે અંતિમ વેગ અહીંયા ઝીરો છે બટ એ ક્યારનો છે પહેલી જર્ની માટેનો છે બીજી જર્નીનો નહીં। બીજી જર્નીમાં હવે આ પ્રારંભિક વેગ આ અંતિમ વેગ કેટલી જોરમાં અથડાશે આપણને નથી ખબર પરંતુ પ્રારંભિક વેગ કેટલો થશે ઝીરો। આપણને અંતર ખબર છે કેટલું થશે અહીંથી અંતર આ 45 મીટર। આપણે શું ગણવું છે સમય તો આપણે ગતિનું બીજું સમીકરણ ડી ઇઝ ઇક્વલ ટુ વી ઝીરો ટી પ્લસ 1/2 AT² આનો ઉપયોગ કરીએ। અંતર કેટલું છે 45, પ્રારંભિક વેગ તો ઝીરો છે એટલે આ ઝીરો થઈ જશે 1/2। હવે એ કેટલું લઈ લેવાનું ક્યાં આવે છે નીચે, તો નીચે તરફ ગતિ કરતા પદાર્થ માટે જે મુક્ત રીતે ગતિ કરતો હોય તો એ ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે જી। કેમ, કારણ કે એ ગુરુત્વાકર્ષણ કેવા લાગે છે નીચે તરફ, ને નીચે તરફ જ જાય છે તો કેવું લેવાનું ધન, વિરુદ્ધ દિશામાં જાય તો ઋણ। તો આ થઈ જશે જી 10 ને ટી 2 આપણે એ ટી 2 નો વર્ગ તો એ થઈ જશે 5 × 2 = 10 તો 45 ઇઝ ઇક્વલ ટુ 5t2 નો વર્ગ તો 5 × 9 = 45 તો ટી 2 કરવું હોય તો શું થઈ જશે વર્ગમૂળમાં 9 તો ટી 2 બરાબર શું થઈ જશે 3 સેકન્ડ। તો ટી 1 બરાબર કેટલું 2 સેકન્ડ, ટી 2 બરાબર 3 સેકન્ડ, તો કુલ સમય ઇઝ ઇક્વલ ટુ ટી 1 પ્લસ ટી 2 તો ટી ઇઝ ઇક્વલ કેટલું થઈ જશે 2 વત્તા 3 યાને કે 5 સેકન્ડ। તો આ રીતે જો તમને ગતિના સમીકરણ બરાબર આવડતા હોય તો તમે આરામથી આ દાખલો ગણી શકો છો।